નમસ્કાર મિત્રો, એસએસસી જીડી અને વનરક્ષક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બંને પરીક્ષાઓનો અભ્યાસક્રમ તમે જોવા માટે જાઓ, ખાસ કરીને સામાન્ય ગણિત અને રિઝનિંગનો, તો ખૂબ સમાન છે, જેના કારણે આપણે એક વિડીયો છે બંને રીતે બંને પરીક્ષાઓની અંદર ઉપયોગી થાય એવી રીતે બનાવવાનો પ્રયત્ન કરશું. તો એની અંદર મિત્રો, આપણે અત્યારે ભાગ 7ની અંદર સામાન્ય ગણિતની અંદર સરેરાશ, જેને મધ્યક પણ કહેવાય, જેને એવરેજ પણ કહેવાય, અને મિત્રો કોઈ પણ એક્ઝામ હોય, વનરક્ષક અને એસએસસી જીડી નહીં, એના સિવાયની કોઈ પણ એક્ઝામ હોય અને એની અંદર ગણિત પૂછાતું હોય, તો મિત્રો સરેરાશ, મધ્યક, એવરેજ, સરાસરી જેને કહી શકાય એવો ઓછામાં ઓછો એક પ્રશ્ન તમને જોવા મળશે. તો ખૂબ અગત્યનો મુદ્દો અને ખાસ બંને પરીક્ષાઓની અંદર વધારે ગુણભાર ધરાવતા મુદ્દાઓની આપણે કરીએ શરૂઆત. તો સામાન્ય ગણિત મિત્રો, ભાગ નંબર 7ની આપણે શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન આપણને એ થાય કે સરેરાશ, સરાસરી, મધ્યક છે શું? સૌથી પહેલાં તમે એનો કોન્સેપ્ટ સમજશો તો અને તો જ મિત્રો દરેક દાખલાઓને તમે ખૂબ ઝડપથી અને સરળતાથી ગણી શકશો. તો સરેરાશ, જેનું બીજું નામ છે સરાસરી, જેને મધ્યક પણ કહેવાય, જેને મિત્રો અંગ્રેજીમાં એવરેજ શબ્દ પણ વપરાય છે, અને ઘણી વખત એને મધ્યાંક અથવા તો મધ્યાહ્ન શબ્દ પણ વપરાય છે. આ બધા શબ્દોથી દર્શાવાય છે સરેરાશને. અંગ્રેજીમાં એને મીન કહેવાય છે, અને સાંકેતિક ભાષામાં આપણે જવું હોય, ગણિતની ભાષામાં જવું હોય, તો એક્સ ઉપર લીટો કરેલો હોય જેને વંચાય એક્સ બાર, વાય ઉપર લીટો કરો તો વાય બાર, એમ અંગ્રેજી મૂળાક્ષરો ઉપર તમે લીટો કરો તો એને બાર શબ્દ એવી રીતે વંચાય. તો આ થઈ ગયા એના બીજા નામ કે સરાસરી, મધ્યક, મધ્યાંક, એવરેજ, એક્સ બાર વગેરે, પણ શું કામમાં આવે અથવા તો કઈ રીતે એને ગણી શકાય. હવે મધ્યક એટલે કે ટકાવારી કાઢવા માટે સરાસરી છે, એનો અર્થ એવો થાય છે કે તમે એવરેજ કેટલું કાર્ય કરો છો. કોઈ પણ સંખ્યાઓ હોય, સંખ્યાઓની એવરેજ કાઢવી હોય તો કઈ રીતે કાઢી શકાય, તો એના માટે થોડીક સંખ્યાઓ તમને આપેલી હોય. દાખલા તરીકે આપણને એવું કહેવામાં આવે 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કે સરેરાશ મેળવો એવું આપણને કહે. તો 1 થી 10 સુધીની જે સંખ્યાઓ છે મિત્રો એને કહેવાય પ્રાપ્તાંકો, અને એ પ્રાપ્તાંકો એટલા માટે એને કહેવાય કારણ કે આપણને આંકડાઓ પ્રાપ્ત થયા છે, તો એને આપણે કહેશું પ્રાપ્તાંકો, પ્રાપ્ત થયેલ અંકો. તો એની અંદર આપણે મિત્રો સરાસરી મેળવી હોય તો કઈ રીતે મેળવી શકાય, તો સરાસરી, મધ્યક, સરેરાશ વગેરે તમે જે કાંઈ ગણો છો આપણે એને સામાન્ય ભાષામાં સરાસરી કહીએ, તો અંશમાં તમારે પ્રાપ્તાંકોનો સરવાળો લેવો પડે. 1 થી 10 સુધી અત્યારે આપણે ઉદાહરણ લઈએ છીએ, તો એ બધાનો સરવાળો લઈ અને છેદમાં તમારે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે એને ભાગવા પડે. તો પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. સૂત્રને બધું મિત્રો થિયરી માટે છે. દાખલાની અંદર જ્યારે વિકલ્પોવાળા પ્રશ્ન હોય ત્યારે સૂત્ર વગેરે જ આપણે દાખલાઓ ગણવાના છે. સાંકેતિક ભાષામાં જઈએ તો મિત્રો આને દર્શાવાય છે એક્સ બાર. પ્રાપ્તાંકોના સરવાળાને એક ગ્રીક મૂળાક્ષર જેનો અર્થ થાય છે સરવાળો, તો એને સિગ્મા વડે દર્શાવાય. ત્યાર પછી પ્રાપ્તાંકોને એક્સઆઈ વડે અને છેદમાં એન. આવી રીતે મિત્રો સાંકેતિક ભાષામાં એનું સૂત્ર હોય કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન. તો આવા સૂત્ર વડે તમે સરાસરી, મધ્યક જે કાંઈ પણ કયો મિત્રો એ મેળવી શકો છો. અને એક બીજી અગત્યની બાબત, આ સૂત્ર જેટલું નહીં વપરાય એટલું મિત્રો વપરાશે પ્રાપ્તાંકોની સંખ્યા અને મધ્યકનો ગુણાકાર. તો સંખ્યા આરે તમે જેટલી પણ સંખ્યા હોય એની સાથે તમે મધ્યકનો ગુણાકાર કરો, સંખ્યા સાથે મધ્યકનો તમે ગુણાકાર કરો, તો મિત્રો આપણને પ્રાપ્તાંકોનો સરવાળો જેને આપણે કહીએ સિગ્મા એક્સઆઈ એ મળી જશે. મોટાભાગના દાખલાની અંદર સંખ્યા અને મિત્રો મધ્યક એટલે કે સરેરાશ એ બંનેનો ગુણાકાર વારંવાર આપણે કરવો પડશે. તો આ પણ આપણા માટે અગત્યનું છે કે સંખ્યાનો ગુણાકાર તમે મધ્યક, સરેરાશ, સરાસરી, મીન, એક્સ બાર સાથે કરશો તો મિત્રો તમને પ્રાપ્તાંકોનો મળી જવાનો છે સરવાળો, અને તમારા દાખલા બનશે ખૂબ સહેલા. અહીંયા મિત્રો એક ટ્રીક પણ આપી દઉં છું કે 1 થી 10 સુધીના જેટલા પણ પ્રાપ્તાંકો છે, 4 થી 5 એવી ટ્રીક છે,
કે જે તમને દાખલો ગણ્યા વગર જવાબ સુધી પહોંચી જાઓ એની ટ્રીકની ચર્ચા આપણે આગળની સ્લાઇડમાં કરશું. અત્યારે તમારી સામે સૂત્ર છે, તો મિત્રો એક બાબત આપણે સમજી લઈએ કે પ્રાપ્તાંકો તમને જેટલા પણ આપ્યા હોય એ પ્રાપ્તાંકો ઉપર કરવામાં આવતી અસર, એટલે કે પ્રાપ્તાંકોમાં તમે બે ઉમેરો, દરેક પ્રાપ્તાંકોમાંથી બે બાદ કરો, દરેક પ્રાપ્તાંકોને બે વડે ગુણો, દરેક પ્રાપ્તાંકોને બે વડે ભાગો. અહીંયા હું બે એક ઉદાહરણ સ્વરૂપે લઉં છું, બાકી બેની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. એટલે કે દરેક પ્રાપ્તાંક ઉપર તમે ક્રિયા તમે કરો છો તો એ ક્રિયાની અસર સીધે સીધી મધ્યક પર જોવા મળે. દાખલા તરીકે હું માની લ્યો કે 1 થી 10 સુધીની જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો મધ્યક તમને 5.5 મળ્યો. હવે દરેક પ્રાપ્તાંકની અંદર તમે બે ઉમેરો, દરેક પ્રાપ્તાંકમાં તમે બે ઉમેરો છો તો મધ્યકની અંદર આપોઆપ બે ઉમેરાઈ જાય છે. તમારે પ્રાપ્તાંક 1 છે તો એમાં 2 ઉમેરી, 2માં 2 ઉમેરો, 3માં 2 ઉમેરો, એવી રીતે 10 સુધીની સંખ્યામાં 2 ઉમેરો અને ફરી વખત તમારે મધ્યક સરેરાશ સરાસરી ગોતવાની જરૂર નથી. કારણ કે પ્રાપ્તાંકો ઉપર તમે જે કાંઈ અસર કરો છો એ સીધે સીધી મધ્યક કે સરાસરી પર થાય છે. દરેક પ્રાપ્તાંકને જો 2 વડે ભાગવામાં આવે તો મધ્યક પણ મિત્રો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. દરેક પ્રાપ્તાંકને 2 વડે ગુણો તો મધ્યકને તમે 2 વડે ગુણો એટલે તમને જવાબ મળી જશે. આ મિત્રો કોઈ લાંબી ગણતરી કર્યા વગર તમે પ્રાપ્તાંકો ઉપર થતી અસરને સીધે સીધી મધ્યક ઉપર લઈ શકો છો. તો આ થઈ ગયું સરાસરી મધ્યકને કઈ રીતે મેળવી શકાય એના સૂત્રવાઇઝ સમજણ. હવે થોડીક આપણે ટ્રીકો જોઈએ કે જેની મદદથી આપણે સીધે સીધા જવાબ સુધી પહોંચી શકીએ, જેને આપણે કહેશું શોર્ટકટ. હવે શોર્ટકટની અંદર તમારે શું યાદ રાખવાનું છે, તો પહેલું કામ તમારે એ કરવાનું છે કે માની લો કે તમને એવું કીધું હોય કે કોઈ સંખ્યાના ગુણકો, કોઈ પણ સંખ્યાના ગુણકોનો મધ્યક તમને ગોતવાનો, કે કોઈ પણ સંખ્યાનો જે ગુણક હોય એનો મધ્યક તમને ગોતવાનો, કે તો તમે ગુણક ક્યાં સુધી મેળવો. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ 10ના 10 ગુણકો છે એનો મધ્યક શોધો. હવે 10ના 10 ગુણકો તમારે ગોતવાના, 10ના 10 ગુણકો એને સરવાળો કરવાનો, પછી 10 વડે ભાગવાનો. તો આ ક્રિયા થોડીક લાંબી છે, તો એને ટૂંકી બનાવવા માટે શું કરી શકાય, તો પહેલાં તો તમને કોના ગુણક કીધા છે, કઈ સંખ્યાના ગુણક કીધા છે, તો એ સંખ્યા પછી એનો ગુણાકાર તમારે કરવાનો છે. કેટલા ગુણક કીધા છે, જેટલા ગુણક કીધા હોય એમાં તમારે 1 નાખવાનું છે અને એને તમારે 2 વડે ભાગવાનું છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ 3ના પ્રથમ 25 ગુણકોનો મધ્યક શોધો. તો તમારે શું કરવાનું છે, સંખ્યા તમને 3 આપી છે, ગુણકો 25 કીધા છે, તો 25માં તમારે 1 નાખીને 2 વડે ભાગી અને જે કાંઈ સાદુરૂપ આવે છે, 25માં 1 નાખશો એટલે 26ને તમે 2 વડે ભાગશો એટલે 13ને તમે 3 વડે ગુણશો એટલે 13 તેરી 39, તો એ જવાબ સીધો મળી જશે. આગળ આપણે મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે એ લીધેલા છે, જે અગાઉ SSC GD હોય કે વન રક્ષક હોય એની પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર લીધા છે અને એટલા પ્રશ્નોનું સોલ્યુશન તમે ટ્રીક વાઇઝ અમુક પ્રશ્નો ગણતરીથી તમે જોશો. તો હવે મિત્રો આ 2 એક્ઝામ નહીં પણ કોઈ પણ એક્ઝામ હોય એ એક્ઝામની અંદર તમે ખૂબ આસાનીથી સરેરાશને સોલ્વ કરી શકશો. આમ પણ મિત્રો ગણિત એક જ વાર શીખવાનું હોય, એકવાર તમે વ્યવસ્થિત શીખો તો દરેક પરીક્ષાની અંદર ઓટોમેટિક આપોઆપ મિત્રો એ કામ આવે. તો આ થઈ ગઈ છે તમારી પહેલી ટ્રીક, કોઈ પણ સંખ્યાના ગુણકોનો તમને મધ્યક ગોતવાનું, કે તો મિત્રો એ સંખ્યા ગુણકની સંખ્યામાં 1 ઉમેરી દેશો અને આખા સાદુરૂપને 2 વડે ભાગી નાખશું. હવે તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા વિશે વાત કરે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા વિશે તમને વાત કરે તો પણ તમે સરવાળા કર્યા વગર મધ્યક ગોતી શકો છો. એનનો અર્થ એવો થાય છે કે પ્રથમ 10 કે પ્રથમ 20 કે પ્રથમ 30 કે, તો એને આપણે n કહેશું. 1થી લઈ અને તમને કન્ટિન્યુ સંખ્યા આપે તો એને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. હવે એની અંદર તમારે શું યાદ રાખવાનું છે, તો તમને જેટલી પણ સંખ્યા કીધી હોય, જેટલી પણ એટલી સંખ્યા એટલે કે n, એની અંદર તમારે 1 નાખી દેવાનું
અને એક નાખ્યા પછી આખા સાધુરૂપને બે વડે તમારે ભાગવાનું છે. તો એન પ્લસ વન ને ભાગ્યા બે. તો આ થઈ ગઈ પ્રથમ એન પ્રાકૃતિક. પ્રથમ એન પ્રાકૃતિક પણ મિત્રો યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. મિત્રો અમુક અમુક શબ્દો એવા છે કે તમે હજી જાણતા ન હોય, તો આપણે જે આ ચેનલની અંદર ગણિતના જે આગળના છ પાઠ અપલોડ કરી દીધા છે એમાં દરેક નાની નાની માહિતી કવર કરી છે. તો મિત્રો આજે જ તમે આ વિડીયોને સંપૂર્ણ જોઈ, સરેરાશને સંપૂર્ણ જોઈ અને ગણિત પહેલેથી લઈને જરૂર લાગે ત્યાં નોંધી શકો છો, જેથી લાંબા સમય સુધી તમને યાદ રહે. તો પ્રથમ એન પ્રાકૃતિક યુગ્મ સંખ્યા કહે તો તમારે કોઈ બાબત યાદ રાખવા નથી. જેટલી સંખ્યા તમને કીધી હોય એમાં તમારે એક નાખી દેવાનું છે. દાખલા તરીકે તમને એવું કીધું કે ભાઈ પ્રથમ આટલી સંખ્યા યુગ્મ છે. યુગ્મ એટલે બેકી છે. યુગ્મ યાદ ન રહે તો બેકી. પ્રથમ 20 બેકી સંખ્યા છે તો એનો મધ્યક તમને કહે તો તમારે 20 લઈ અને એમાં એક નાખી દેવાના છે પૂરું. અને સીધે સીધો મિત્રો તમારો જવાબ આવી જશે. આવી જ રીતે તમારું એક આનાથી પણ શોર્ટકટ કહી શકાય એવું એક સૂત્ર છે કે પ્રથમ એન પ્રાકૃતિક અયુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યા. હવે એકી સંખ્યા વિશે તમને પૂછવામાં આવે તો મિત્રો તમને જેટલી સંખ્યા આપી હોય એ જ તમારો જવાબ આવશે. તમને જેટલી પણ સંખ્યા કીધી હોય એ જ તમારો જવાબ આવશે. અને એક ટ્રીકને મિત્રો રિપીટ કરું છું, કારણ કે વારંવાર પૂછાય છે. દરેક પ્રાપ્તાંક ઉપર જે કાંઈ તમે અસર કરો છો, દરેક પ્રાપ્તાંક ઉપર તમે જે કાંઈ અસર કરો છો એ અસરો સીધે સીધી મધ્યક ઉપર લાગુ પડે. એટલે કે દરેક પ્રાપ્તાંકમાં કોઈ સંખ્યા ઉમેરવી, બાદ કરવી, ગુણવી કે ભાગવી જરૂરી નથી. સીધે સીધી અસર તમે મધ્યક ઉપર, સરેરાશ ઉપર કરી નાખો તો જવાબ મળી જાય. મિત્રો અહીંયા જે બોર્ડમાં શોર્ટકટ કી લખેલી છે એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો એને નોંધી શકો છો, અથવા તો મિત્રો આપણે દાખલાની અંદર ઉપયોગ કરશું ત્યારે વધારે એને સમજી શકો છો. હવે પ્રથમ આપણી સામે જે રકમ આવી છે એ રકમ કંઈક આવી છે કે 5 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થાય. 5 ના પ્રથમ 21 ગુણકો. હવે આપણે હમણાં સૂત્ર જોયું કે અહીંયા જ્યારે સરેરાશ આપણે ગોતવાનું થાય ત્યારે આપણે કઈ રીતે સરેરાશ ગોતશું. તો 5ની સંખ્યા કોણ છે? કે સંખ્યા 5 છે. તો પહેલાં તમે 5 મૂકી દો, અથવા તો સૂત્ર મુજબ આપણે જવું હોય તો સંખ્યા કૌંસમાં ગુણકોની સંખ્યા એમાં નાખી દેવાના 1 અને તમારે ભાગવાના 2 વડે. તો સંખ્યાની અંદર આપણે 5 મૂકશું. ગુણકો કેટલા? તો 21 ગુણકો છે. એમાં તમે 1 નાખી દો અને આખાને તમે કેટલા વડે? 2 વડે ભાગશો. 5 ના 5 21ની અંદર 1 નાખીએ તો મિત્રો 22 અને એને ભાગ્યા 2. 22ના તમે 2 ભાગ કરો તો 22 ભાગ્યા 2 એટલે 11 અને 11 55 55. આમ મિત્રો 5 ના પ્રથમ 21 જે ગુણકો છે એનો મધ્યક, એની સરેરાશ તમને મળવાની છે 55. તો મિત્રો આવા સૂત્ર તમને ખ્યાલ હોય તો ખૂબ ઝડપથી તમે જવાબ સુધી પહોંચી જાઓ છો. અને તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે મિત્રો આ સ્ટેપ પણ લખવાની જરૂર નથી, આને પણ જરૂર નથી. સીધા 5 કરીને 21 ગુણકો છે તો એમાં 1 નાખી દો એટલે 22 થાય. 22ના અડધા કરી નાખો અને 5 વડે ગુણ નાખો એટલે તમારો સીધો જવાબ મિત્રો વધીને 10 થી 15 સેકન્ડમાં તમે જવાબ સુધી પહોંચી જાઓ છો. એના પછી આગળની આપણે રકમ જોઈએ તો પ્રથમ 177 પ્રાકૃતિક બેકી સંખ્યા. પ્રથમ 177 પ્રાકૃતિક બેકી સંખ્યા વિશે મિત્રો આપણને પૂછવામાં આવ્યું છે. હવે બેકી સંખ્યા માટેનું શોર્ટકટ તમને ખ્યાલ જ છે કે પ્રથમ 177 પ્રાકૃતિક બેકી સંખ્યા કીધી છે. તો બેકી સંખ્યાનું સૂત્ર છે એન પ્લસ 1 એટલે સીધે સીધો મિત્રો આપણો આવી જશે સરેરાશ મધ્યક. હવે કેટલી સંખ્યા તમને આપી છે બેકી? તો 177 તમને આપ્યા છે. એ 177માં 1 નાખો તો એ થઈ જાય 178. આમ મિત્રો 178 છે એ આપણો સાચો જવાબ બનશે, જે ઓપ્શન એની અંદર આપણને જોવા મળે છે. આમ મિત્રો બેકી સંખ્યા તમને કીધી હોય તો જેવડી સંખ્યા તમે જોવો છો સૂત્ર મારે તમને સમજાવવા પડે છે. તમે ખાલી એને સમજી લો, પછી પરીક્ષામાં તમને બેકી સંખ્યાનું કહે તો 177માં 1 નાખી
અને જવાબ ટીક કરવા માટે આપણે બોલપેનનો યુઝ કરવાનો છે, બાકી ગણતરી કરવા માટે કોઈ પ્રકારનું રફકામ, કોઈ પ્રકારની ગણતરી છે નહીં. હવે 1, 3, 5, 7, 9, 11 કન્ટિન્યુ 25 સંખ્યાઓની સરેરાશ શોધો. તો હવે તમારી સામે જે સંખ્યાઓ છે મિત્રો, એ તમામ એકી સંખ્યાઓ છે, અયુગ્મ સંખ્યાઓ છે. તો 1, 3, 5, 7, 9, 11 કન્ટિન્યુ 25 સંખ્યા તમને આપી છે, 25 જેટલી તમને સંખ્યા આપી છે. તો અહીંયા આપણે આ સંખ્યાઓની સરેરાશ શોધો. તો કેટલી સંખ્યા છે? તો કે સંખ્યા 25 છે. તો 25 સંખ્યા છે, તો મિત્રો એ જ આપણો જવાબ છે. આમ અહીંયા 4 ઓપ્શનની અંદર ઓપ્શન બી એ સાચો આવશે. મિત્રો નથી એક ઉમેરવાનું, કાંઈ કરવા નથી. તમને કેટલી સંખ્યા આપી છે એને જ તમારે જવાબ ગણવાનો છે. તો આપણે 3 ટ્રીક વાત જોઈ લીધું, એના પછી આગળ વધીએ. તો 5 સંખ્યાઓની સરાસરી, 5 સંખ્યાઓ છે એની સરાસરી 30 છે. હવે મિત્રો જ્યારે 5 સંખ્યા આપી હોય પણ ક્રમિક આપી હોય ત્યારે એક ટ્રીક આપણે જોવાના છીએ. ત્યારે આપણે અહીંયા જોઈએ તો 5 સંખ્યાઓ, તો સંખ્યાઓ છે 5, એટલે કે n બરાબર 5, સરાસરી એટલે કે મધ્યક તમને આપ્યો છે 30. તો અહીંયા n બરાબર 5 આવ્યા અને x બાર બરાબર 30 આવ્યો. હવે આ બધા જે પ્રાપ્તાંકો છે એના સરવાળામાં એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે. 35 લઈ લીધી છે આપણે, એ 35 આપણે કાઢવાની છે અને એની જગ્યાએ 25 એડ કરવાની છે. અને ફરીથી તમારે મધ્યક ગોતવાનો છે. તો મધ્યક શું બને? તો સરાસરી કેટલી થાય? હવે 5 સંખ્યા આપી છે. આપણે જાણીએ છીએ કે સરવાળો એટલે કે સિગ્મા એક્સ આઈ બરાબર એનનો ગુણાકાર આપણે એક્સ બાર આડે કરીએ, તો એન એટલે 5 થશે, એક્સ બાર એટલે 30 થશે, એટલે કે બધાનો સરવાળો 150 થાય છે. આ 150ની અંદર કેવી ભૂલ થઈ છે? તો કે આપણે 35 જે લઈ લીધા છે એના બદલે આપણે 25 લેવાના હતા, એટલે 150માં જે 35 છે મિત્રો એ કાઢવા પડશે. તો નવો સરવાળો કેટલો આપણો બનશે? નવો સરવાળો, તો નવા સરવાળાની અંદર 150 છે, એમાંથી તમારે 35 કાઢવાના છે. તો 35 કાઢી નાખીએ, એની અંદર તમારે 25 એડ કરવાના છે. તો 25 એડ કરીએ, 35ને કાઢ્યા છે, 25 એડ કર્યા છે. હવે મિત્રો અહીંયા બંનેનું સાદરૂપ તમે આપશો તો તમને ખ્યાલ આવી જશે કે 35માંથી 25 જાય તો વધે 10. જો આવી રીતે તમને ખ્યાલ ન આવે તો થોડીક લાંબી પ્રોસેસ તમે કરી શકો છો. 150માંથી 35 બાદ કરો અને પછી એની અંદર 25 નાખો, અથવા 150ની અંદર તમે 25 નાખી દો અને પછી 35 બાદ કરો તો પણ ચાલે. હવે 150ની અંદર આપણે 10 બાદ કરીએ તો અહીંયા આવશે 140. આપણે 35ને કાઢી નાખ્યા અને 25ને એડ કર્યા અને પછીનો આપણને સરવાળો મળ્યો 140. તો હવે નવી સરેરાશ આપણે ગોતવાની છે. તો નવી સરેરાશ માટે આપણે શું કરશું? તો કે સરવાળો 140 આવ્યો, સંખ્યામાં કોઈ પ્રકારનો ચેન્જ થયો નથી. સંખ્યા પહેલાં જે 5 સંખ્યા હતી એ જ છે, એમાં એક સંખ્યા આપણે કાઢી છે અને મિત્રો એક સંખ્યા આપણે નાખી છે, એટલે સંખ્યાઓ 5 જ રહી છે. તો 140ને આપણે 5 વડે ભાગશું. 5 વડે આપણે ભાગવા ન હોય તો નીચે 10 કરી નાખીએ. તો 140ના ડબલ 280 અને 5ના ડબલ 10, અહીંથી આપણે મીંડું મીંડું કાઢી નાખીએ. 140ને તમે 5 વડે ભાગો તો પણ મિત્રો જવાબ 28 આવશે. ઓપ્શન બીની અંદર તમે 28 જોઈ શકો છો. આમ મિત્રો જ્યારે ભૂલથી કોઈ પ્રાપ્તાંક લેવાઈ ગયો હોય ત્યારે કઈ રીતે દાખલો ગણવાનો? પહેલાં તો આ બે સંખ્યા તમને જે આપી છે, 5 સંખ્યાઓની સરાસરી તમને જે આપી છે, એ બેનો ગુણાકાર કરો. એ બેના ગુણાકાર પછી તમને સરવાળો મળશે. એ સરવાળામાંથી 35 કાઢીને 25 એડ કરી અને મિત્રો ફરી એક વખત તમે મધ્યસ ગોતશો તો તમને જવાબ મળી જશે. એના પછીની રકમ છે કે 25 વિદ્યાર્થીઓની સરેરાશ આયુ 17 વર્ષ છે. 25 વિદ્યાર્થીઓ છે અને 25 વિદ્યાર્થીઓના ઉંમરનો તમે સરવાળો કરો તો ઉંમરનો સરવાળો જે આવે છે એની સરેરાશ તમને 17 મળે છે. વિદ્યાર્થીઓ કેટલા? તો કે વિદ્યાર્થીઓ 25 અને સરેરાશ આયુ કેટલી? તો કે સરેરાશ આયુ આવશે 17 વર્ષ. જો તેમાં એક અધ્યાપક એટલે કે એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ આયુમાં 1 વર્ષનો વધારો થાય છે.
વિદ્યાર્થીઓની સંખ્યા 25 છે, એની સરેરાશ 17 છે, પણ એની અંદર આપણે એક અધ્યાપક એટલે કે એક શિક્ષકની ઉંમર ઉમેરી દઈએ તો જેટલો મધ્યક થાય છે 17 છે, એના બદલે આપણને કેટલો મળવાનો છે? 18 મળવાનો છે. તો હવે પહેલાં આપણે એ નક્કી કરી નાખીએ કે બધા વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો કેટલો છે. તો મિત્રો, સિગ્મા બરાબર આ બેનો ગુણાકાર, 25નો ગુણાકાર આપણે કરશું 17 આને. તો 25નો ગુણાકાર તમે 17 આને કરશો તો 25 × 16 તમે કરો, 25 × 16, 25 × 18 = 200, એવી રીતે 25 × 16 કરો તો મિત્રો 400 આવે, ને 25 × 17 કરો તો તમને 425 મળશે. બધા વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 425 વર્ષ થાય છે. હવે આની અંદર એક શિક્ષકની આયુ છે, એક શિક્ષકની ઉંમર છે, એ આપણે એડ કરી છે, 425 છે. માની લો કે શિક્ષકની જે ઉંમર છે મિત્રો એ એક્સ વર્ષ છે, તો આપણે એક્સ વર્ષ 425માં નાખ્યા, તો શિક્ષકને એક આપણે એમાં એડ કર્યો, તો હવે જે 25 વિદ્યાર્થીઓ હતા એમાં એક શિક્ષક ભેળ્યા, અને એક શિક્ષક ભળવાને કારણે કુલ સંખ્યા થઈ ગઈ 26, અને મધ્યકમાં પણ સરેરાશમાં એક વર્ષનો વધારો થયો, તો સરેરાશ 17 હતી, એના બદલે હવે આપણને મળશે 18. આ સૂત્રને હું ફરીવાર સમજાવું છું, આપણે એક શિક્ષકની ઉંમર એડ કરી તો શિક્ષકની ઉંમર તરીકે આપણે લીધું છે એક્સ વર્ષ, તો શિક્ષકની ઉંમર આપણે ઉમેરીએ ત્યારે શું થાય છે? તો કે જે પહેલાં મધ્યક હતો 17, એની અંદર એકનો વધારો થાય છે. પહેલાં કુલ વિદ્યાર્થીઓ 25 હતા, એની અંદર આપણે એક શિક્ષકની આયુ એડ કરી છે, તો હવે કુલ વ્યક્તિઓ 26 થયા, અને 425 તો મિત્રો વિદ્યાર્થીઓની જ ઉંમરનો સરવાળો છે. હવે આપણને ખ્યાલ છે કે 26 અહીંયા છે તો 18 પાસે આવશે, તો મિત્રો એ ગુણાકારના સંબંધથી જોડાઈ જશે, તો 18 × 26 = 425 + x. હવે 26નો ગુણાકાર આપણે કરશું 18 સાથે, તો 26 × 18, બે રકમની શૂન્ય, 1 છે તો 26 એમનામ લખી નાખીએ, 8 × 6 = 48, વધી પડશે મિત્રો 4, 8 × 2 = 16, 16 × 4 = 20, 8 × 8 = 8, 6 × 6 = 2 + 2 = 4, 18 × 26 મિત્રો આવ્યા 468 = 425 + x. હવે 425ને આપણે આ બાજુ લઈએ તો એક્સ એકલો પડે, તો 468 − 425 = x. 8 માંથી 5 જાય તો 3, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 4 જાય તો 0, આમ એક્સ બરાબર 43 આવ્યા. એટલે કે જે અધ્યાપક છે, જેની ઉંમર આપણે એની અંદર એડ કરી છે, જો એ 43 વર્ષના હોય તો મિત્રો એવું બને કે સરેરાશની અંદર એક સ્ટેપનો, એક સંખ્યાનો વધારો થાય. મિત્રો ફરી એક વખત ટૂંકમાં જોઈ લઈએ, 25 વિદ્યાર્થીઓની ઉંમરની સરેરાશ 17, 25નો ગુણાકાર 17 કર્યો તો આવ્યા 425. હવે 425ની અંદર આપણે અધ્યાપકની આયુ એડ કરી, જેને આપણે એક્સ વડે દર્શાવ્યું, 25 હતા એના બદલે 26 થયા, અને 17માં 1 ઉમેરો થયો તો 18 થયા. 18 × 26 આપણે કરતા આપણી સામે જે જવાબ આવ્યો મિત્રો એ અધ્યાપકની ઉંમર છે. દરેક દાખલો મિત્રો અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે, એવી જ રકમો લીધી છે, જેના કારણે ખાસ યાદ રાખજો કે આ દરેક દાખલાઓ હવે પછીની પરીક્ષામાં પૂછાવા માટે પણ એટલા જ મિત્રો IMP છે. ચાલો તો હવે આપણે જોઈએ કે એક ક્રિકેટની અંદર ખેલાડીની 10 ઇનિંગ્સમાં રનોની સરેરાશ 32 હતી. હવે એક ક્રિકેટ મેચની અંદર એક ખેલાડી છે, એ 10 ઇનિંગ એટલે કે 10 વખત બેટિંગ કરે ત્યારે એની જે જેટલા પણ રન કર્યા છે એની સરેરાશ 32 છે. હવે તે કેટલા રન આગળની ઇનિંગમાં બનાવે તો સરેરાશ 4 જેટલી વધે. અત્યાર સુધી એની સરેરાશ છે મિત્રો 32 છે, અને હવે આપણે 32ને બદલે 36 કરવી છે. તો પહેલાં ઇનિંગ કેટલી છે? તો કે ઇનિંગ 10 છે. સરેરાશ કેટલી છે? તો કે 32 છે. હવે સરવાળો કેટલો આવશે? તો કે 32નો 10નો ગુણાકાર 320. અત્યાર સુધી એ વ્યક્તિએ, એ ખેલાડીએ 320 રન 10 ઇનિંગમાં બનાવ્યા હોય. હવે એના પછી
હવે તે કેટલા રન આગળની ઇનિંગમાં બનાવે તો સરેરાશ 4 વધે આગળની ઇનિંગ. એટલે મિત્રો 11મી ઇનિંગ થશે એટલે કુલ ઇનિંગ થઈ જશે 11. એક્સ બાર મધ્યક આપણને 32, સરાસરી આપણને 32 આપી છે તો એમાં 4 વધારવી છે. તો હવે પછી મધ્યક આવી જવો જોઈએ કેટલા, તો કે હવે આવવો જોઈએ 36. કેટલા રન બનાવે તો 320 તો એની પાસે રન છે જ. હવે 320માં આપણે કેટલા નાખીએ તો આપણે એક્સ નાખી દઈએ. 320માં એ એક્સ રન બનાવે જેના કારણે આ શક્ય બને છે. હવે મિત્રો અહીંયા તમે એક્સ ગોતી લો એટલે આપણો જવાબ આવી જશે. તો સૂત્ર મૂકી દઈએ કે ભાઈ એક્સ બાર બરાબર સરવાળો છેદમાં એન. એક્સ બાર એટલે આપણે મૂકશું 36, સરવાળો 320 વત્તા એક્સ, અને છેદમાં મિત્રો એન એટલે આપણે મૂકશું 11. હવે આપણને આગળના દાખલા મુજબ ખબર છે કે 11 છેદમાં અંશમાં આવે તો ગુણાકારના સંબંધથી જોડાય. તો મિત્રો 36નો ગુણાકાર 11 આરે થશે અને ત્યાર પછી આપણે 320 વત્તા એક્સનું સાદરૂપ આપશું. હવે 36 દાન થઈ જશે મિત્રો 360, અને 36 એકા 36 તો 6, 9 અને 3 396 એ મિત્રો ગુણાકાર આવશે 36 × 11 બરાબર 320 અને વત્તા એક્સ. 320ને આપણે આ બાજુ લઈએ તો માઇનસ 396 માઇનસ 320 બરાબર એક્સ. 6માંથી 0 જાય તો 6, 9માંથી 2 જાય તો 7, 3માંથી 3 જાય તો 0. જોઈએ ક્રિકેટર 11મી ઇનિંગમાં આગળની ઇનિંગની અંદર મિત્રો 76 રન બનાવે તો સરેરાશની અંદર 4 જેટલો વધારો થાય અને એની એવરેજ છે એ આપણને 4 જેટલી વધારે બતાવે. તો દરેક દાખલાઓની મિત્રો પેટર્ન એક જ તમને જોવા મળશે અને એ પેટર્નની અંદર કોઈ ફેરફાર આવતો નથી. એક વખત તમે ગણતરી કરીને જોઈ લો અથવા તો ગણતરી કરી લો, પ્રેક્ટિસ કરો તો આ ચેપ્ટર મિત્રો હવે પછી ક્યારેય તમે ન કરો છતાં પણ તમને એના માર્ક મળે એવું બને જ. કારણ કે ગણિતની અંદર મિત્રો આપણે દાખલાઓને સમજવાના હોય, રીતને સમજવાની હોય. તો એવો એક દાખલો છે કે 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો, વિદ્યાર્થી 10 અને બધાની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલાં તેમની સરેરાશ કેટલી થાય? 5 વર્ષ પહેલાં. અત્યારે એમની જે ઉંમરનો સરવાળો છે મિત્રો એ 100 વર્ષ છે. હવે કેટલા વ્યક્તિઓ છે તો અત્યારે મિત્રો કુલ વ્યક્તિઓ છે 10, એ બધાની ઉંમર 5-5 વર્ષ પહેલાં ગણવાની છે. 10 વિદ્યાર્થીઓ છે તો એની 5-5 વર્ષ પહેલાંની ઉંમર ગણો તો મિત્રો એક વિદ્યાર્થીની 5 વર્ષ પહેલાંની, એવી 10 વિદ્યાર્થીઓની 5 વર્ષ પહેલાંની ઉંમર તમે જોવો તો 50 વર્ષનો ઘટાડો થાય. અત્યારે જે સરવાળો છે એમાં 50 વર્ષનો ઘટાડો થાય. કારણ કે એક વિદ્યાર્થીની 5 વર્ષ ઘટે તો 2 વિદ્યાર્થીની 10 ઘટે, 3 વિદ્યાર્થીઓની 15 ઘટે, 4 વિદ્યાર્થીઓની 20 ઘટે, એમ 10 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 50 વર્ષ જેટલી ઘટે. જેના કારણે આપણે એવું કહી શકાય કે 5 વર્ષ પહેલાં એ બધાની ઉંમરનો સરવાળો 50 વર્ષ બાદ કરતાં 50 થતો હોય તો ત્યારની આપણે સરેરાશ ગોતવાની છે. હવે સરેરાશનું સૂત્ર તમને ખબર જ છે કે એક્સ બાર ટોટલ સરવાળો 50 અને એને તમારે ભાગવાનું છે 10 વડે. મીંડું ઉડી ગયું તો 5 વર્ષ પહેલાં મિત્રો એમની સરેરાશ ઉંમર 5 વર્ષની હશે, જે ઓપ્શન ડી આપણા માટે સાચો છે. આમાં મિત્રો એક શોર્ટકટ છે, તમને ખ્યાલ આવે તો તમે યુઝ કરી શકો છો કે અહીંયા તમને સરવાળો આપ્યો છે 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો તમને 100 આપ્યો છે તો 100ની જ પહેલાં તમે 100 ભાગ્યા 10 કરો તો તમને ખ્યાલ આવી જશે કે હાલમાં એનો મધ્યક 10 છે, હાલમાં સરાસરી 10 છે. 5 વર્ષ પહેલાં કીધું છે તો બધામાંથી 5 ઓછા થાય તો સ્વાભાવિક છે કે મધ્યકમાંથી પણ સીધા 5 ઓછા થાય તો 10માંથી 5 જાય તો પણ જવાબ તમે ક્યાં સુધી, તો કે મધ્યક સુધી પહોંચી જાઓ એવું થઈ જાય. ચાલો એના પછી તમારી સામે એક રકમ છે કે 3, 8, 7, 4 3, 8, 7, 1 અને 4
અને 9 મધ્યક મિત્રો તમને 6 આપ્યો છે. આની અંદર તમે એક સંખ્યા એ ને ઓળખતા નથી અને તમારે એ જ ગોતવાનું છે. તો પહેલાં આપણે લઈ લઈએ સરવાળો. તો સિગ્મા એક્સાઈ કયો કે સિગ્મા કયો કોઈ ફેર નહીં પડે. 3 માં 8 નાખવાના, એમાં 7 નાખવાના, એમાં 4 નાખવાના, એમાં 9 નાખવાના અને એમાં મિત્રો તમારે એ નાખવાનો. આટલા જે પ્રાપ્તાંકો છે તો કેટલા છે આપણે ગણી લઈએ તો 1 2 3 4 5 અને 6 પ્રાપ્તાંકો છે અને મિત્રોનો મધ્યક આપણને 6 આપ્યો છે. આવું છે. હવે આ બધાનો આપણે સરવાળો કરી લઈએ તો અહીંયા 3 છે. હવે 3 ને 7 મિત્રો 10, 10 માં 8 નાખો તો 18, 18 માં તમે 4 નાખો, 18 માં 4 નાખતા 22 અને 22 માં 9 નાખો તો મિત્રો 31. આ 31નો જે સરવાળો સંખ્યાનો થયો છે એમાં તમે અજ્ઞાત સંખ્યા જેને એ કહેવાય એ તમે એડ ન કરી શકો. એટલે આ બધાનો સરવાળો તમે 31 વત્તા એ લઈ લો. તો આ બધાનો સરવાળો 31 વત્તા એ છે. હવે એન અને એક્સ બાર આ બેનો તમે ગુણાકાર કરો, કુલ સંખ્યાનો મધ્ય કાર્ય ગુણાકાર કરો તો તમને સરવાળો જ મળે. તો એન એટલે તમને ખબર છે 6, એક્સ બાર એટલે 6, સિગ્મા એક્સ આય આપણી પાસે આવ્યું છે 31 + એ છાએ છાએ 36, 36 - 31 = એ, માટે એ બરાબર 36 માંથી 31 જાય તો મિત્રો વધશે 5. આમ અહીંયા તમને જે એ દેખાય છે એ હકીકતમાં મિત્રો 5 છે, જે ઓપ્શન સીની અંદર આપણને જોવા મળે છે. આમ મિત્રો તમને ક્યારે અજ્ઞાત સંખ્યા ગોતવાનું કે તો એનનો અને એક્સ બારનો તમે ગુણાકાર કરો અને ગુણાકાર થઈ ગયા પછી એ સિવાયનો સરવાળો મિત્રો બાદ કરી નાખો. બસ એટલો શોર્ટકટ છે. એનનો અને એક્સ બારનો સંખ્યા અને મધ્યક કે સરાસરીનો ગુણાકાર કરી અને જેટલી સંખ્યાનો સરવાળો થાય છે એટલી સંખ્યાનો સરવાળો કરીને મૂકી દો અને એ તમારે જે આગળનો ગુણાકાર આવ્યો છે એમાં તમારે બાદ કરવાનો થાય. છાએ છાએ 36, આ બધાનો સરવાળો મિત્રો 31, તો 36 માંથી 31 જાય તો 5 એ સીધે સીધો આપણો થઈ જાય જવાબ. એના પછી 4 ક્રમશઃ, હવે મિત્રો ક્રમશઃ આપે તો એની માટેનો એક શોર્ટકટ કી છે જે અત્યારે તમને સમજાવી દઉં છું કે ક્રમશઃ સંખ્યા આપે તો પણ તમારે કોઈ ખાસ ગણતરી કરવાની નથી રહેતી. હવે 4 ક્રમશઃ એકી સંખ્યાઓ છે, દાખલા તરીકે પહેલી એ, બીજી બી, ત્રીજી સી અને ચોથી ડી, આવી 4 ક્રમશઃ એકી સંખ્યાઓ છે. એની સરેરાશ 40 છે. હવે 4 સંખ્યા મિત્રો ક્રમશઃ આપી હોય તો આ બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા એની વચ્ચે તમારી સરેરાશ હોય, એટલે કે 40 અહીંયા વચ્ચે છે. પણ 40 એકી સંખ્યા નથી ને, આ 4 એ 4 એકી સંખ્યાઓ છે. તો 40 પછીની આ સંખ્યા 41 હોય, એના પછી એ સંખ્યા 43 આવે, કારણ કે એકી સંખ્યાઓ જ લેવાની છે. 40 પહેલાં 39 અને એને પહેલાં 37, તો 4 ક્રમશઃ આપણને એકી સંખ્યાઓ મળી ગઈ. જો મિત્રો આના કરતાં પણ તમને 5 આપી હોય, 7 આપી હોય, 9 આપી હોય, એટલે કે એકી સંખ્યાની અંદર તમને સંખ્યાઓ આપી હોય તો તમને જે મધ્યક આપ્યો હોય, સરેરાશ આપી હોય, સરાસરી આપી હોય, એ જ મિત્રો વચ્ચેની સંખ્યા હોય, તો એ તમારા માટે ગોતવું ખૂબ સહેલું બને. પણ જ્યારે તમને બેકી સંખ્યામાં આપે ત્યારે તમારે જે સંખ્યા આપી છે એની આગળની જે કાંઈ એકી કીધી હોય તો એકી અને બેકી સંખ્યા કીધી હોય તો બેકી ને પ્રાકૃતિક કીધી હોય તો પ્રાકૃતિક લેવાની છે. હવે આ પ્રશ્નની આપણે વાત કરીએ તો 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? તો મિત્રો આપણને બીજી સંખ્યા પણ મળી ગઈ છે અને ચોથી સંખ્યા પણ મળી ગઈ છે. બીજી સંખ્યા 39 છે અને ચોથી સંખ્યા મિત્રો 43 છે. હવે અહીંયા મિત્રો આપણે ગુણાકાર કર્યા વગર જવાબ સુધી પહોંચવું હોય તો આનો છેલ્લો આંકડો 9, આનો છેલ્લો આંકડો 3, 9 3 27, એટલે જ્યારે પણ તમે આ બેનો ગુણાકાર કરશો ત્યારે છેલ્લો આંકડો 7 આવશે. તો આમાં છેલ્લો આંકડો 7 હોય એ આપણો જવાબ. પણ પ્રશ્ન એવો થાય કે 1 કરતાં વધારે ઓપ્શનની અંદર છેલ્લો આંકડો 7 હોય તો શું આપણે કરશું? તો મિત્રો તમારે 39નો 43નો ગુણાકાર કરવો પડશે, એમાં ગુણાકાર કર્યા વગર હાલશે નહીં. તો
તો તમે ગુણાકાર 39 × 43 ફટાફટ કરી અને જવાબ સુધી પહોંચી શકો છો. આ મિત્રો યાદ રાખજો, ક્રમશ સંખ્યા માટેનો શોર્ટકટ 21 સંખ્યામાં 5 આપી હોય, 7 આપી હોય, 9 આપી હોય, 3 આપી હોય, 11 આપી હોય, તો જે મધ્યક સરાસરી આપી છે એ જ વચ્ચેની સંખ્યા હોય, પણ બેકી સંખ્યામાં આપી હોય તો મિત્રો જે સંખ્યા છે એની આગળ અને પાછળની સંખ્યા લઈ લેશો તો તમને 4 સંખ્યા મળી જાય. ચાલો એના પછી આપણે જોઈએ 7 સંખ્યાઓ 7, 12, 17, 24, 26, 19 અને 28નું સરેરાશ મૂલ્ય 19 છે. આ બધી સંખ્યા છે મિત્રો એની તમે સરાસરી કાઢો તો સરાસરી તમને 19 મળે છે. દરેકની અંદર 8 ઉમેરવામાં આવે, દરેક પ્રાપ્તાંકો છે એની અંદર તમે 8 ઉમેરો તો નવું સરેરાશ મૂલ્ય કેટલું થાય. મિત્રો વિડીયોની શરૂઆતમાં આપણે એક શોર્ટકટ જોયો કે દરેક અવલોકનો દરેક પ્રાપ્તાંકની અંદર આપણે કોઈ પણ બાબત ઉમેરવાની નથી, કારણ કે એની સીધે સીધી અસર મિત્રો મધ્યકમાં થાય. તો આપણે શું કરવાનું છે તો કે સરેરાશ મૂલ્ય તમને કેટલું આપ્યું છે, તો સરેરાશ મૂલ્ય તમને 19 આપ્યું છે. દરેકમાં 8 ઉમેરવામાં આવે દરેકની અંદર, તો તમે દરેકની અંદર 8 ઉમેરો તો મિત્રો મધ્યકની અંદર પણ 8 ઉમેરાઈ જાય. તો હવે સરેરાશ મૂલ્ય કેવું થાય તો નવો મધ્યક આપણને 19ની અંદર 8 ઉમેરતા મળી જશે. તો 9 ને 8 17 અને 1 ને 1 2, તો મિત્રો અહીંયા તમને જ્યાં પણ 27 દેખાય છે ઓપ્શન સીમાં દેખાય છે તો ઓપ્શન સી આપણા માટે સાચો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મેં બોર્ડમાં જે લખ્યું છે એ ગણતરી પણ તમને સમજાવવા માટે લખ્યું છે, એની પણ તમારે કોઈ વિશેષ જરૂરિયાત હોતી નથી, ડાયરેક્ટ તમે જવાબ સુધી પહોંચી શકો છો. 5 સંખ્યાઓનો મધ્યક 9 છે, 5માંથી 3 સંખ્યાઓનો મધ્યક છે એ મિત્રો 7 છે. હવે 5 સંખ્યાઓમાં અલગ અલગ સંખ્યાના આપણને મધ્યક આપી દીધા છે. 5 સંખ્યાઓ આપણે લઈએ તો આ પહેલી સંખ્યા x1, બીજી સંખ્યા x2, ત્રીજી સંખ્યા x3, ચોથી સંખ્યા x4 અને 5મી સંખ્યા x5. 5 સંખ્યાઓનો મધ્યક આ 5 સંખ્યાઓ છે, એ 5 સંખ્યાઓનો મધ્યક મિત્રો આપણને આપ્યો છે 9. હવે સ્વાભાવિક છે કે સંખ્યા 5 છે તો 9ને તમે 5 વડે ગુણો તો આ બધાનો સરવાળો મિત્રો આપણને 45 મળે. 5માંથી 3 સંખ્યાઓનો મધ્યક 7 છે તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ કેટલી. માની લો કે 5માંથી આ પહેલી 3 સંખ્યાઓ છે, આ પહેલી એ પહેલી 3 સંખ્યાઓનો મધ્યક 7 છે. હવે 3 સંખ્યાઓનો મધ્યક 7 આપ્યો છે તો 3 × 7 તમે 21 કરો, 3 × 7 તમે 21 કરો તો આ પ્રથમ 3 સંખ્યાઓનો સરવાળો તમને 21 મળે છે, જ્યારે 5 સંખ્યાઓનો સરવાળો તમને 45 મળે છે. તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ કેટલી, તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ તમારે જોતી હોય તો એનો સરવાળો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે 5 નો સરવાળો છે 45, એમાંથી આગળની 3 સંખ્યાઓનો સરવાળો તમે બાદ કરો તો 5માંથી 1 જાય તો 4, 4માંથી 2 જાય તો 2, તો મિત્રો આ છેલ્લી 2 સંખ્યા છે એનો સરવાળો તમને 24 મળે. હવે એની તમારે સરાસરી ગોતવી હોય તો સરવાળો 24 છે અને સંખ્યા કુલ 2 છે તો 24ના 2 ભાગ કરો તો મિત્રો 12 આવશે. તો બાકીની જે 2 સંખ્યા છે એની સરાસરી તમને મળશે 12. આ મિત્રો સંખ્યાઓનું એક જૂથ આપ્યું હોય અને એની અંદર તમને અલગ અલગ સંખ્યા આપી હોય તો પણ તમે આવી રીતે સરેરાશ ગોતી શકો છો. ચાલો મિત્રો એના પછીની રકમ આપણે જોઈએ તો બેટ્સમેન 17મી ઇનિંગમાં 87 રન બનાવે છે. એક બેટ્સમેન છે જે પોતાની 17મી ઇનિંગ એટલે કે 17મો જે દાવ છે એની અંદર 87 રન બનાવે છે. તો દાવનો જે ક્રમાંક છે ઇનિંગ્સ આપણે લખીએ એને અંગ્રેજીમાં, તો ઇનિંગ્સ 17 છે અને રન બનાવે છે 87, અને આ રીતે તેની સરેરાશ 3 જેટલી વધે છે. જો આવું કરે 17મી ઇનિંગની અંદર એ 87 રન બનાવે તો એની સરેરાશ છે મિત્રો એ 3 જેટલી વધી જાય છે. તો 17મી ઇનિંગ પછી તેની સરેરાશ કેટલી હશે એ આપણે ગોતવાનું છે. હવે 17મી ઇનિંગમાં મિત્રો એને કેટલા રન બનાવ્યા છે તો કે 87 રન બનાવ્યા છે. એ 87 રન બનાવ્યા પછી એની સરેરાશ 3 જેટલી વધે છે. માની લો કે પહેલાં એની સરેરાશ 16 ઇનિંગ સુધીની સરેરાશ x હતી,
હવે શું થાય છે તો કે સત્યાસી રન બનાવે છે. તો સત્યાસી રન બનાવે સરેરાશ એક્સ છે જેની અંદર મિત્રો ઇનિંગ્સ એને વાપરેલી છે કેટલી તો કે સોળ ઇનિંગ જ્યાં સુધી રેમાં ત્યાં સુધી એની સરેરાશ એક્સ હતી, એટલે કે એક્સની સરેરાશ તેને રન બનાવ્યા છે. હવે સત્યાસી રન બનાવે છે સત્તરમી ઇનિંગની અંદર, ત્યારે એની સરેરાશ ત્રણ જેટલી વધે છે. તો હવે સત્તર ઇનિંગની અંદર સત્તરમી ઇનિંગમાં જે સત્યાસી રન બનાવ્યા એ પછી એની સરેરાશ આપણે પહેલાં કેટલી સરેરાશ હતી તો કે એક્સ, એમાં ત્રણ જેટલો વધારો આવે તો એક્સ પ્લસ ત્રણ થાય. જ્યારે સત્તરમી ઇનિંગમાં મિત્રો બનાવે છે કેટલા રન, સત્યાસી જેટલા. તો હવે આપણે સત્તરમી ઇનિંગ પછીની સરેરાશ ગોતવાની છે. તો સત્તરમી ઇનિંગ પછીની સરેરાશની આપણે વાત કરીએ તો મિત્રો આપણને એક્સ મળી જાય તો સત્તરમી ઇનિંગ પછીની સરેરાશ મળી જશે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ એક્સ બાર એ મધ્યકનું સૂત્ર છે. તો મધ્યક બરાબર બધાનો સરવાળો અને એને આપણે એન વડે ભાગીએ. હવે તમને ખબર જ છે કે પહેલાં ઇનિંગ સોળ હતી તો આપણે અહીંયા સોળ લઈ લઈએ અને ત્યાર પછી એનો મધ્યક એક્સ હતો અને સરવાળો મિત્રો આપણને અત્યારે ખ્યાલ નથી એટલે એને આપણે કીધું સિગ્મા એક્સ આય. હવે સોળ છેદમાંથી અંશમાં આવે તો મિત્રો સોળ એક્સ બરાબર સિગ્મા એક્સ આય. સોળ ઇનિંગ સુધીના રન મિત્રો એના સોળ એક્સ જેટલા હતા. હવે સત્તરમી ઇનિંગમાં કેવું થાય છે તો કે સત્તરમી ઇનિંગમાં મિત્રો એ બનાવે છે સત્યાસી રન. સોળ એક્સ તો હતા જ, એમાં એ બનાવે છે સત્યાસી રન. હવે સત્યાસી રન બનાવે છે ટોટલ સત્તર ઇનિંગમાં અને ત્યારે એના મધ્યકની અંદર મિત્રો ત્રણ એકમ જેટલો વધારો થાય છે. તો હવે એનો મધ્યક છે એક્સ પ્લસ ત્રણ. તો એક્સ પ્લસ ત્રણ બરાબર સોળ ઇનિંગમાં બનેલા રન અને વત્તા સત્તરમી ઇનિંગ અને છેદમાં મિત્રો આવશે સત્તર. હવે સત્તરને આપણે લઈ લઈએ અહીંયા ગુણાકારમાં તો સત્તરનો ગુણાકાર એક્સ આરે કરો તો સત્તર એક્સ, સત્તરનો ગુણાકાર ત્રણ આરે કરો તો સત્તર તેરી એકાવન બરાબર સોળ એક્સ વત્તા સત્યાસી. સત્તર એક્સમાંથી સોળ એક્સ જાય તો એક્સ વધશે, સત્યાસી એ બાજુ છે ત્યાં એકાવન આવે તો બાદબાકી, સાતમાંથી એક જાય તો છ અને આઠમાંથી પાંચ જાય તો ત્રણ. હવે મિત્રો આપણને એક્સ બરાબર મળ્યા છે અહીંયા છત્રીસ. તો પ્રશ્ન એવો થાય છે કે સત્તરમી ઇનિંગ પછીની સરેરાશ, તો એક્સ તરીકે મિત્રો અહીંયા આપણે છત્રીસ મૂકીએ તો છત્રીસમાં તમે ત્રણ નાખો તો જવાબ આવશે ઓગણચાલીસ. હા મિત્રો, સત્તરમી ઇનિંગ પછી એની સરેરાશ આપણને મળશે ઓગણચાલીસ. તો સાચો જવાબ આવશે ઓગણચાલીસ. ચાલો ત્યાર પછી મિત્રો એ અને બીની સરેરાશ આવક બસો રૂપિયા છે. બે સંખ્યા છે અથવા બે વ્યક્તિ છે કે જેની સરેરાશ આવક બસો રૂપિયા છે. હવે બે વ્યક્તિની અંદર એ અને બી, આ એ અને બી છે, એની સરેરાશ આવક મિત્રો બસો છે. તો એ અને બી ની સરેરાશ આવક બસો રૂપિયા. ચાલો સી અને ડી ની સરેરાશ આવક બસો અને પચાસ રૂપિયા. તો એ બી સી અને ડી ની સરેરાશ આવક કેટલી થાય, આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. હવે મિત્રો એ અને બી ની સરેરાશ આવક બસો થાય તો એ અને બી વ્યક્તિ કેટલા છે, તો વ્યક્તિ બે છે. તો તમને ખબર જ છે કે સરેરાશને સંખ્યા વડે ગુણીએ તો બસો ગુણ્યા બે એટલે આપણને ચારસો. આ એ અને બી ની મિત્રો કુલ આવક થઈ ગઈ કે એની ચારસો આવક છે. સી અને ડી ની સરેરાશ બસો પચાસ છે તો સી અને ડી પાછા બે વ્યક્તિઓ છે. તો બસો પચાસ એને તમે બે વડે ગુણો તો મિત્રો એ થઈ જાય પાંચસો. તો અહીંયા આવી ગયા એની સરેરાશ આવક જે બસો પચાસ હતી એ રૂપિયા લેખે મિત્રો પાંચસો મળે. હવે તમારે એ બી સી અને ડીની સરેરાશ ગોતવી છે. તો એ બી સી ડી આ બધાનો મિત્રો તમારે સરવાળો કરવો પડે, એની ચાર સંખ્યા છે તો છેદમાં ચાર મૂકવા પડે. હવે એ અને બી માટે કુલ સરવાળો આપણને ચારસો મળે છે, સી અને ડી માટે આપણને પાંચસો મળે અને છેદમાં ચાર મૂકી દઈએ. ચારસોમાં પાંચસો નાખો તો મિત્રો આવશે નવ અને છેદમાં વધશે ચાર એટલે કે નવસો ભાગ્યા થઈ જાય ચાર. હવે નવસોને મિત્રો તમે ચાર ભાગ કરો તો ચારના અડધા બે, નવસોના અડધા ચારસો પચાસ, બેના અડધા એક અને મિત્રો અહીંયા ચારસો પચાસના અડધા બસો ને પચીસ
આમ બધાયની મિત્રો સરેરાશ આવક ઓપ્શન ડી થઈ જાય 225. આમ મિત્રો ચારે જો રકમ ભેગી કરે અને ત્યારબાદ આપણે એને 4 વડે ભાગીએ તો એ થઈ જાય 225. એના પછી છે, 2 વર્ષ પહેલા 8 સભ્યોના પરિવારની સરેરાશ ઉંમર 18 હતી. 2 વર્ષ પહેલાની વાત છે. 2 વર્ષ પહેલા 8 સભ્યોનો જે પરિવાર છે એની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી. બાળકના જન્મ પછી પરિવારની સરેરાશ ઉંમર આજે એટલી જ રહે છે, એટલે એમાં કોઈ ચેન્જ જ થયો. 2 વર્ષ પહેલાં 18 હતી અને 2 વર્ષ પછી મિત્રો કોઈ ચેન્જ નથી થયો. તો બાળકની ઉંમર કેટલી છે? 2 વર્ષ પહેલાં મિત્રો સરેરાશ 18 વર્ષ હતી અને હવે 2 વર્ષ પછીની વાત કરીએ છીએ તો જ્યારે બાળક જન્મ્યું એ 2 વર્ષ પહેલાંની ઘટના છે. તો અત્યારે આપણને બાળકની ઉંમર પૂછી છે તો મિત્રો 2 વર્ષ પહેલાં બાળક નહોતું ત્યારે એનો જન્મ થયો, ત્યારે આપણે સરેરાશ કંઈ લેવા દેવા જ નથી. પણ બાળકના 2 વર્ષ પછી બાળક કેટલું થાય કેવડું થાય એ તમને પૂછવામાં આવે તો સ્વાભાવિક છે કે સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ 2 વર્ષ પહેલાં જ્યારે બાળકનો જન્મ નહોતો થયો ત્યારે સરેરાશ ઉંમર 18 હતી અને 2 વર્ષ પછી પણ ઉંમર એટલી જ રહે છે, એટલે કે બાળક મિત્રો 2 વર્ષ પછી 2 વર્ષનું થાય, જેના કારણે સાચો જવાબ મિત્રો તમારો એ આવશે. ત્યાર પછી 9 પૂર્ણાંકોની સરેરાશ 11 છે. 9 એવા પૂર્ણાંકો છે કે એની સરેરાશ તમને 11 મળે છે. તો 9 પૂર્ણાંકો છે, સંખ્યા 9, તો 9 અને એની સરેરાશ 11. પરંતુ ગણતરી પછી જોવામાં આવે છે કે ભૂલથી ગણતરી કરતી વખતે 23ને બદલે 32 લખવામાં આવ્યા છે, તો સુધારો કર્યા પછી નવી સરેરાશ ગોતવાની છે. હવે મિત્રો અહીંયા આપણને ખબર છે કે કુલ સંખ્યા 9 અને એનો સરેરાશ 11, તો આપણે સરવાળો જોતો હોય તો 11 9 થઈ જાય 99. કુલ સરવાળો, બધાનો સરવાળો 99 છે. હવે એમાં 23ને બદલે 32 લખવામાં આવ્યું તો ખબર પડી કે લખવાના હતા 23 અને લખાઈ ગયું છે 32. તો આપણે શું કરશું તો 32ને બાદ કરી અને એમાં મિત્રો આપણે 23 ઉમેરશું અને આ ટોટલ 9 છે. તો 99માંથી 32 બાદ કરી 23 ઉમેરી, અથવા તો મિત્રો પહેલાં આ વહીવટ પતાવી દો તો પણ હાલશે. 99 32માંથી તમે 23 કાઢી નાખો તો મિત્રો એ વધશે 9, પણ મોટા પદની નિશાની. હવે 99માંથી 9 બાદ કરો તો મિત્રો આવ્યું છે 90. હવે તમારે 9 પૂર્ણાંકો છે એટલે 9 પૂર્ણાંકોની સરેરાશ ગોતવા માટે સરવાળો જે 90 આવ્યો છે એને તમારે 9 વડે ભાગવા પડે. તો 90ને તમે 9 વડે ભાગો તો મિત્રો ઓપ્શન એ આપણને મળી જાય 10. આમ આપેલ પ્રશ્ન છે મિત્રો, આવો પ્રશ્ન ખાસ અગાઉ પણ આપણે સોલ્વ કર્યો છે અને આવા પ્રશ્નો ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે. 4 સંખ્યાઓમાંથી પ્રથમ 3ની સરેરાશ 18 છે અને છેલ્લા 3ની સરેરાશ મિત્રો 16 છે. તો જો છેલ્લી 3 સંખ્યા 19 હોય તો પ્રથમ સંખ્યા શોધો. 4 સંખ્યાઓમાંથી પ્રથમ 3, 4 સંખ્યાઓ માની લો કે x1, x2, x3 અને x4 છે. એમાં પ્રથમ 3 સંખ્યા છે, આ પ્રથમ 3 સંખ્યા એની સરેરાશ 18 છે. તો એનો સરવાળો મિત્રો 18 13 આપણને કેટલો મળી જાય? 54. છેલ્લી 3ની સરેરાશ 16 છે. હવે છેલ્લી 3 સંખ્યા એટલે કે x2, x3 અને x4, હવે આની સરેરાશ છે મિત્રો 16 છે. તો 3 સંખ્યા એ એટલે 16 13 48 એ મિત્રો છેલ્લી 3 સંખ્યાનો સરવાળો થઈ જાય. જો છેલ્લી સંખ્યા 19 હોય તો આપણે પ્રથમ સંખ્યા ગોતવાની છે. છેલ્લી સંખ્યા મિત્રો 19 છે તો પ્રથમ સંખ્યા આપણે કઈ રીતે ગોતશું? તો એના માટે આપણે એક પ્રથમ ટ્રીક જોઈએ કે ભાઈ તમને ખ્યાલ આવી ગયો છે કે x1 પ્લસ x2 પ્લસ x3 પહેલી 3 સંખ્યાનો સરવાળો તમને મળ્યો છે 54. બીજું સમીકરણ એવું મળ્યું કે છેલ્લી 3 સંખ્યાઓ x2 x3 અને x4 આનો સરવાળો તમને મળ્યો છે 48. પણ મિત્રો એની અંદર છેલ્લી જે સંખ્યા છે x4 એની કિંમત તમને આપી દીધી છે. તો x2 પ્લસ x3 છેલ્લી સંખ્યા મિત્રો 19 છે. તો 19 = 48 માટે x2 પ્લસ x3 = 48 માંથી તમારે બાદ કરવા પડે 19.
28 ઓલી બાજુ અને મિત્રો એક બીજા એટલે અહીંયા આવશે 29, 48માંથી 19 જાહે તો આપણને મળ્યા 29, એટલે કે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા એનો સરવાળો આવે છે 29, બીજી સંખ્યા અને આ ત્રીજી સંખ્યા, તો અહીંયા તમને જે x2 + x3 આપ્યા છે એનો સરવાળો તમને 29 આપ્યો છે. હવે તમારે પહેલી સંખ્યા મિત્રો ગોતવી હોય તો 29ને ઓલી બાજુ લઈ જાઓ અને 54માંથી બાદ કરો તો x1 = 54 - 29. હવે મિત્રો 54માંથી આપણે 29 બાદ કરવા હોય તો આપણે એવી રીતે કરીએ કે 54 - 30, પહેલાં 30 કાઢ નાખીએ અને પછી એની અંદર એક ઉમેરી દઈશું, તો 4 ના 4, 5 માંથી 3 જાય તો 2 અને એમાં એક ઉમેરતા મિત્રો 25. પ્રથમ સંખ્યા છે એનું મૂલ્ય ઓપ્શન ડી મુજબ મિત્રો આવશે 25. આ મિત્રો દરેક દાખલાઓ છે, દરેક દાખલાઓમાં ખૂબ સામાન્ય જેટલી વિવિધતા છે પણ એક જ કોન્સેપ્ટમાં આપણે કરીએ છીએ. એના પછીની રકમ છે બીના જન્મ સમયે એની ઉંમર 4 વર્ષ અને 7 મહિના જેટલી હતી. આ દાખલો મિત્રો SSC GD માં પૂછાયેલો સરેરાશનો અત્યાર સુધીમાં તમે કહી શકો એવો અઘરામઘરો દાખલો છે, જે સામાન્ય રીતે આપણે ગુજરાતની કોઈ એક્ઝામની અંદર પૂછાણો હોય એવું આપણે ખાસ જોયું નથી, જેના કારણે આ દાખલાનો ખાસ સમાવેશ આપણે આ વિડીયોની અંદર કર્યો છે. જ્યારે બીનો જન્મ થયો એટલે કે બી જ્યારે 0 વર્ષના હશે ત્યારે એની ઉંમર 4 વર્ષ અને 7 મહિના જેટલી છે. એના પછીની બીજી કન્ડિશન, સીનો જન્મ થયો જ્યારે ત્યારે બીની ઉંમર 3 વર્ષ અને 4 મહિના જેટલી, જ્યારે સી 5 વર્ષ અને 2 મહિનાનો હતો ત્યારે આપણે સરેરાશ ઉંમર ગોતવાની છે. સીની ઉંમર જ્યારે 5 વર્ષ અને 2 મહિના હતી ત્યારે આપણે આ બધાની સરેરાશ ઉંમર ગોતવાની છે. તો પહેલી કન્ડિશન, બીજી કન્ડિશન તમે જોવો તો સી જ્યારે 0 વર્ષનો, સી જ્યારે જન્મો હશે ત્યારે બીની ઉંમર 3 વર્ષ અને કેટલી 4 મહિના છે. હવે સી મિત્રો 5 વર્ષ અને 2 મહિનાનો થાય તો સ્વાભાવિક છે કે બીની ઉંમર પણ વધી જાય, તો બીની ઉંમર આપણે કેટલી લેશું, તો 3 વર્ષ તો છે જ અને 4 મહિના છે. હવે જ્યારે સીની ઉંમર 5 વર્ષ અને 2 મહિના જેટલી વધે ત્યારે સ્વાભાવિક છે કે બીની ઉંમર પણ વધશે, તો 4 ને 2 = 6 માસ અને 3 ને 5 = 8 વર્ષ. જ્યારે પણ સી 5 વર્ષ અને 2 મહિનાના થશે ત્યારે મિત્રો બીની ઉંમર 8 વર્ષ અને 6 માસની થાય. હવે આપણે એની ઉંમર ગોતી લઈએ. હવે બીની ઉંમર, બી જ્યારે જન્મે છે મિત્રો, બીની જ્યારે જન્મે છે ત્યારે એ પહેલેથી 4 વર્ષ અને 7 મહિનાનો છે, તો બીની ઉંમર આપણે ક્યારની ગણવાની છે, તો 8 વર્ષ અને 6 માસની ગણવાની છે. તો ત્યારે એની ઉંમર કેટલી થાય, તો એની ઉંમર અત્યારે 4 વર્ષ અને 7 મહિના કઈ સમય હતી જ્યારે બીનો જન્મ થયો ત્યારે. હવે બીની ઉંમર આપણે લઈએ છીએ 8 વર્ષ અને એમાં મિત્રો આપણે નાખવાના છે 6 માસ, તો આપણને અત્યારે જે ગણવાની છે ત્યારે આપણને એની ઉંમર ખ્યાલ આવી જશે. હવે મિત્રો 7 ને 6 = 13 માસ અને 4 ને 8 = 12 વર્ષ. હવે 13 માસ હોય ને એટલે આપણે અહીંયા 12 માસ + 1 માસ કરીએ તો 12 માસ = 1 વર્ષ, એટલે 12 વર્ષમાં 1 નાખીએ તો 13 વર્ષ + 1 માસ એવું થાય. હવે ત્રણેયની મિત્રો હાલની ઉંમર અત્યારે આપણને મળી ગઈ છે, તો હવે આપણે સરેરાશ ગોતવાનું કામ કરીએ કે ભાઈ સીની ઉંમર તો આપણે કઈ લેવાની છે. તમને ખ્યાલ જ છે કે ભાઈ સીની ઉંમર છે એ 5 વર્ષ અને 2 મહિના લેવાની છે, ત્યારે બીની ઉંમર તમારે લેવાની છે 8 વર્ષ અને 6 માસ અને અહીંયા મિત્રો એની ઉંમર આપણે લેવાની છે 13 વર્ષ અને 1 માસ. હવે આપણે આ ત્રણેયની સરાસરી ગોતશું. તો સરેરાશ બરાબર
એની ઉંમર પ્લસ બીની ઉંમર પ્લસ સીની ઉંમર, ત્રણ વ્યક્તિઓ છે તો એને ભાગ્યા ત્રણ. ચાલો એની ઉંમર 5 વર્ષ વત્તા બીની ઉંમર 8 વર્ષ, ઉંમરનો આપણે સરવાળો કરીએ તો 5 ને 8 13, 13 ને 13 26 વર્ષ, આ વર્ષનો સરવાળો. માસનો આપણે સરવાળો કરીએ તો 2 ને 6 8, 8 ને 1 9 માસ, આને ભાગ્યા 3. હવે મિત્રો વર્ષ અને મહિના આપ્યા છે તો વર્ષને અહીંયા મહિનામાં કે મહિનાને વર્ષમાં ફેરવવાની કોઈ જરૂર નથી, પણ 3ના ઘડિયામાં 26 આવતા નથી તો આપણે 26ને બદલે અહીંયા કરી નાખીએ 24 વર્ષ, અને 2 વર્ષ આમાં ઉમેરી દઈએ તો 2 વર્ષના મહિના થશે કેટલા, તો 12 લેખે ગણીએ 1 વર્ષના 12 મહિના, તો 2 વર્ષના મિત્રો 24 મહિના, તો 24 મહિના આપણે 9 માસમાં નાખી દઈએ તો ટોટલ મહિના થઈ જશે 33 માસ છેદમાં 3. હવે 24ને મિત્રો 3 વડે ભાગો તો 3 8 24 એટલે કે 8 વર્ષ, અને 33ને તમે 3 વડે ભાગો તો 11 માસ. આમ મિત્રો આ ત્રણેયની સરેરાશ ઉંમર 8 વર્ષ અને 11 મહિના જેટલી થશે. આમ મિત્રો ઓપ્શન ડી સાચો આવશે. જો તમે SSC GD મિત્રો આન્સર શીટ કે એની બુકો જોશો તો એની અંદર તમને 8 વર્ષ અને 9 માસ આપ્યા છે, જે પછીની આન્સર કીમાં સુધર્યું છે, જેના કારણે સાચો જવાબ આપણો ગણશું 8 વર્ષ અને 11 માસ જેટલો. આમ મિત્રો ખૂબ અઘરો દાખલો જે SSC GD પૂછાણો છે, એનું સોલ્યુશન આપણને આટલું સહેલું મળે છે. જો સતત 7 સંખ્યાઓની સરેરાશ 20 હોય, સંખ્યા આપણને સતત આપી છે 7, હવે 7 સંખ્યાઓની સરેરાશ આપણને કેટલી આપી છે તો 20 આપી છે. હવે 7 છે તો મિત્રો અહીંયા તમે લખો તો 1 2 3 4 5 6 અને 7 બરાબર વચ્ચેની સંખ્યા છે, એ જ આપણો મધ્યક હોય તો 20. તો તે સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ? હવે સતત સંખ્યાઓ છે તો 5માં નંબરે 21, 6ઠા નંબરે 22, 7માં નંબરે 23. તો આમાં સૌથી મોટી સંખ્યા મિત્રો થઈ જશે 23. સૌથી નાની સંખ્યા માગે તો અહીંથી તમારે ઘટતું જવાનું છે 19 18 અને 17. તો મિત્રો 17 છે એ સૌથી નાની, જ્યારે 23 એ સૌથી મોટી થઈ જશે. એના પછીની રકમ જોઈએ તો એક માણસે 70 રૂપિયાના 13 આર્ટિકલ, ત્યારબાદ 60 રૂપિયાના 15 આર્ટિકલ અને 65 રૂપિયાના 12 આર્ટિકલ ખરીદ્યા છે, તો આઇટમ દીઠ એટલે કે દરેક આર્ટિકલ દીઠ આપણે એની સરેરાશ ગોતવાની છે. સૌ પ્રથમ આપણે 70 રૂપિયાવાળા 13 આર્ટિકલ લેશું, એની જે કિંમત આવે એમાં આપણે એડ કરશું 60 રૂપિયાવાળા 15 આર્ટિકલ અને ત્યાર પછી 65 રૂપિયાવાળા 12 આર્ટિકલ. આ બધાનો જે ગુણાકાર આવે એને કુલ આર્ટિકલ જે થાય છે 13 15 અને 12 સરવાળો 40 વડે ભાગશું. હવે 70નો મિત્રો તમે 13 સાથે ગુણાકાર કરો તો 13 7 91 અને એક વધારાનું મીંડું એટલે 910, 15 6 90 એટલે એ થાય છે 900, જ્યારે 65 ગુણ્યા આપણે 12 કરીએ તો 65 ગુણ્યા 12 એટલે કે 650 અને 65 2 130 0, 5 ને 3 8 6 ને 1 7 એટલે કે એ સરવાળો આવે છે 780 અને એને આપણે ભાગશું 40 વડે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 0 વત્તા 0 વત્તા 0 એટલે 0, 1 વત્તા 0 વત્તા 8 એટલે 9, 9 ને 9 18, 18માં તમે 7 નાખો તો 25, તો ઉપર બધાનો સરવાળો આવ્યો 25 90 અને એને આપણે ભાગીએ 40 વડે. તો 25 90 ભાગ્યા આપણે 40 કરીએ તો એક એક મીંડું તો ઉડશે, 259ને આપણે ભાગવાના છે 4 વડે, તો 4 6 24, 25માંથી 24 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 9, ચોકે ચોકે 16, 3 વધ્યા પોઈન્ટ મૂક્યો 0 આવ્યો, 4 7 28, 2 થયા 0 થયો, 4 5 20 એટલે કે દરેક વસ્તુ છે મિત્રો એની એવરેજ આપણને 64.75 જે ઓપ્શન બીની અંદર છે તો એ આપણને મળશે 64.75. ત્યાર પછી મિત્રો આપણે અંતિમ દાખલાઓ તરફ જોઈએ તો એક્સ વન એક્સ ટુ
કન્ટિન્યુ એક્સ વીસની સરેરાશ મિત્રો વાય છે. હવે સંખ્યાઓ એક્સથી લઈ એક્સ વનથી લઈ અને એક્સ વીસ સુધી લીધું તો એની સરેરાશ વાય વર્ષ આપણને મળે છે. તો એક્સ વન એક્સ ટુ વગેરે તમે એક્સ વીસ સુધીની સરેરાશ તમે જોવો તો તમને એ વાય વર્ષ મળે છે. એટલે કે આને વીસ વડે આનો બધાને સરવાળો અને એને વીસ વડે ભાગ્યા હોય ત્યારે તમને વાય વર્ષ મળે. હવે એના આના ઉપરથી તમારે ગોતવાનું છે એક્સ વન માઇનસ એકસો એક, એક્સ ટુ માઇનસ એકસો એક, આવી રીતે તમારે એક્સ વીસ માઇનસ એકસો એક વગેરે જે સંખ્યાઓ છે એની તમારે સરાસરી એટલે કે સરેરાશ ગોતવાની છે. હવે આમાંથી તમે મિત્રો આ બધાનો તમે સરવાળો કરો આ એક્સ વનથી લઈ અને એક્સ વીસ સુધી, તો એક્સ વન પ્લસ એક્સ ટુ એવું તમે એક્સ વીસ સુધી લ્યો, એક્સ વીસ સુધી, તો એ તમને મળી જશે. જ્યારે એકસો એક તમે જોવો છો, એકસો એક પણ મિત્રો વીસ વખત છે, તો એકસો એક પણ તમારે અહીંયા વીસ વખત લેવાનું થશે. તો આમાં આનો જે સરવાળો છે એ સરવાળાની અંદર તમે વીસ વખત એકસો એક ઉમેરશો ત્યારે તમને આની સરેરાશ મળશે. આવું થાય, આની જે સરેરાશ છે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી એ આપણે વીસ સુધી લઈએ તો એની સરેરાશ તો આપણને આપી દીધી છે. અને મિત્રો એ સરેરાશ આપણને કેટલી આપી છે? વાય, તો એ અલગથી છે. હવે આપણે એની સરેરાશ આપણને વાય મળી ગઈ છે તો હવે ફક્ત આપણે આની સરેરાશ ગોતી લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જશે. તો વીસ સંખ્યા એકસો ને એક વખત એટલે એકસો એક માઇનસ કર્યા છે અને મિત્રો એને તમે વીસ વડે ભાગો તો વીસ વીસ ઉડી જાય. તો વાય સરેરાશ મિત્રો એક્સ વનથી એક્સ ટ્વેન્ટી સુધી અને એના સિવાય જે એકસો એક એકસો એક એકસો એક જે વીસ વાર લીધા છે તો એની સરેરાશ આવી માઇનસ એકસો એક. આ બંનેની ભેગી સરેરાશ માગી છે તો મિત્રો વાય આની સરેરાશ અને સંખ્યાની સરેરાશ આવી માઇનસ એકસો ને એક, જેના કારણે આપણો સાચો જવાબ આવશે વાય માઇનસ એકસો એક, જે આપણને ઓપ્શન બીની અંદર જોવા મળે છે. મિત્રો અહીંયા આપણે બધી રીતના એક એક દાખલાઓ લઈ લીધા છે અને તમારા માટે હવે એક રકમ આપું છું કે જેનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે કે સત્યાવીસ સંખ્યાઓની સરેરાશ સાઠ છે, જો કોઈ સંખ્યાને અઠ્યાવીસને બદલે બ્યાસીમાં બદલવામાં આવે તો એની સરેરાશ કેટલી થાય? મિત્રો આગળ આવો દાખલો આપણે ગણી ચૂક્યા છીએ તો એ મુજબ તમે આ દાખલો ગણી અને કોમેન્ટ સેક્શનની અંદર ખાસ કહેશો કે આનો જવાબ શું આવશે. મિત્રો આપણે આ વિડીયો છે ખાસ બંને પરીક્ષાઓ માટે, એસએસસી જીડી હોય કે વન રક્ષક હોય, બંને પરીક્ષા માટે ખૂબ અગત્યનો જે ટોપિક સરેરાશ છે, એવરેજ સરાસરી મધ્ય એક્સ બાર જેને જે તમે ગણતા હોય એ ટોપિકને એ પૂર્ણ કરીએ છીએ. ખાસ આ વિડીયો તમને કેવો લાગ્યો અને એના માટેના સજેશનો તમે ખાસ કોમેન્ટ સેક્શનમાં લખશો. આ સાથે મિત્રો બંને પરીક્ષાઓને લગતું સાહિત્ય, પીડીએફ, ક્વેશ્ચન પોલ વગેરે જે કાંઈ તમે મેળવવા માગતા હોય તો તમને અત્યારે જે સ્ક્રીન ઉપર સોશિયલ મીડિયા હેન્ડલ્સ દેખાય છે એ દરેકની લિંક તમને મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. તમારી અનુકૂળતા મુજબ એમાં પણ તમે જોડાય અને તમારી પરીક્ષાઓને મિત્રો એની તૈયારીને થોડીક ગતિ આપી શકો છો. નવા ટોપિક સાથે મિત્રો ફરી એક વખત આપણે ખૂબ ઝડપથી મળશું. જય હિન્દ, જય ભારત.